કેન્દ્ર સરકારનું પૂર્ણકાલીન બજેટ રજૂ થયા બાદ ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બજેટ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. કેન્દ્ર સરકારનું પૂર્ણકાલીન બજેટ રજૂ થયા બાદ ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈએ બજેટ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે નવી સરકાર બન્યા બાદ પ્રથમ બજેટ રજૂ કર્યું છે. બજેટનો મુખ્ય હાર્દ ગરીબ, મહિલાઓ, યુવાનો અને અન્નદાતાને અનુલક્ષીને છે. બજેટમાં રોજગારી ઉપર વધુ ભાર મૂક્યો છે. યુવાનો પોતાની રીતે વ્યવસાય કરી શકે એ પ્રકારના કૌશલ્ય વર્ધન માટેના પ્રયાસો થયા છે. નવી ટેકનોલોજીનો સમાવેશ કરીને શિક્ષણ આપીને કૌશલ્ય વધારવાના પ્રયાસો થશે. ગુજરાતને દરેક વખતે અને દરેક બજેટ અને દરેક યોજનામાં આગળ છે એટલે જ ગુજરાત ગ્રોથ એન્જિન છે. ગુજરાતની નાણાકીય સ્થિતિ દેશના કોઈપણ રાજ્ય કરતાં વધારે છે. IFSC માટે જાહેરાત છે જેનાથી ગિફ્ટ સિટીને ફાયદો થશે. ગુજરાતને GST નું એક પણ રિફંડ બાકી નથી. સમગ્ર દેશની જનતાએ જ્યારે આપણા યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર માનનીય શ્રી નરેન્દ્ર મોદીજીને બીજી વાર વડાપ્રધાન બનાવ્યા પછી એમનો આ સર્વપ્રથમ બજેટ માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને રજૂ કર્યું. આ બજેટનો મુખ્ય હાર હોય તો ગરીબ, મહિલા, યુવાનો અને અન્નદાતાને લક્ષ્યમાં રાખીને બજેટ નક્કી કરવામાં આવ્યું છે. આ બજેટમાં રોજગારી ઉપર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે અને યુવાનો અને મહિલાઓને વધુમાં વધુ રોજગારી મળે એ માટેના ઘણા આયોજનો કરવામાં આવ્યા છે અને સાથે સાથે યુવાનો અને નોકરી ઈચ્છુકોનો કૌશલ્ય વર્ધન થાય એ લોકો પોતાની રીતે પોતાનો વ્યવસાય કરી શકે એ માટેના કૌશલ્ય વર્ધન પ્રોગ્રામો પણ નક્કી કરવામાં આવ્યા છે. અત્યારે જે આપણી ITI છે એને પણ અપગ્રેડ કરવાના ઘણા બધા આયામો લેવામાં આવ્યા છે અને એમાં ડ્રોન ટેકનોલોજીથી લઈને જે નવી ટેકનોલોજી બધી આવી છે એનો સમાવેશ કરીને શિક્ષણ આપીને કૌશલ્ય વધારીને આપણા યુવાનોને તૈયાર કરવામાં આવશે. ખાસ કરીને દરેક રાજ્ય માટે 1,50,000 કરોડ ઇન્ટરેસ્ટ ફ્રી 50 વર્ષની લોન સરકારે આપવાનું નક્કી કર્યું છે. આના લીધે દરેક રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થશે, એના લીધે ટુરિઝમ વધશે, એના લીધે ઉદ્યોગો વધશે અને આ બધા વિકાસને લીધે રોજગારીની અભૂતપૂર્વ તકો પેદા થશે. ખેડૂતો માટે પણ વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. ખેડૂતોને નવા સુધારેલા બિયારણો માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે 1 કરોડ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે એ માટેનું આયોજન કરીને એના માટે સહાય આપવામાં આવશે. સાથે સાથે જે પ્રાકૃતિક ખેતીના લીધે જે પ્રોડક્ટ પેદા થાય એનું પણ બ્રાન્ડિંગ કરવામાં આવશે અને એ બ્રાન્ડિંગના લીધે એમને વધુ સારી કિંમતો પણ મળી શકશે એ રીતનું આયોજન કરવામાં આવશે. આ બજેટની સૌથી મોટી વિશેષતા એ છે કે 11,11,111 કરોડનું મૂડી ખર્ચનું આયોજન કરવાનું છે. આ મૂડી ખર્ચના લીધે દેશમાં અનેકવિધ સુવિધાઓ ઊભી થશે, જેવી કે રોડ, ટ્રેન સુવિધાઓ, બુલેટ ટ્રેન, મેટ્રો ટ્રેન અને એના લીધે કનેક્ટિવિટી વધશે અને સાથે સાથે ધંધો અને રોજગાર પણ વધશે અને મોટા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક GIDC આખા ભારતમાં મેઇન ફોકસ યુવાનોને રોજગારી આપવાનું આ બજેટ ઉપરથી આપણને ફલિત થઈ રહ્યું છે. જે યુવાનો નોકરીમાં જોડાશે એવા 2 કરોડ યુવાનોને સૌ પ્રથમ પહેલો પગાર જે તે કંપનીમાં DBT મારફત આપવામાં આવશે એ પણ આયોજન કરવામાં આવ્યું છે. ઔદ્યોગિક પાર્ક બનાવવામાં આવશે. પે એન્ડ પ્લગ એટલે કે તૈયાર રેડી સેટ દરેક ઉદ્યોગ સાહસિકને આપવામાં આવશે એટલે સમયનો ઘણો બચાવ થશે અને ઉત્પાદન તરત મેળવી શકાય. 3 કરોડ પ્રધાનમંત્રી આવાસની જોગવાઈ કરવામાં આવી છે, એનું પણ ફંડ ફાળવવામાં આવ્યું છે. સાથે સાથે 1 કરોડ ઘરો ઉપર સૂર્યઘર યોજનાની જે મંજૂરી આપવામાં આવેલી હતી એમાં 1,20,00,000 લોકોએ ઓલરેડી રજીસ્ટ્રેશન કરાવી દીધું છે અને એના લીધે 300 યુનિટ ફ્રી વીજળી દરેક લોકોને દરેક ઘર ઉપર મળશે એનું આયોજન છે. પગારદારો માટે પણ આ બજેટમાં સારી વ્યવસ્થા કરવામાં આવી છે. નાના મધ્યમ વર્ગના માટે જે સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000 હતું એને વધારીને 75,000 કરવામાં આવ્યું છે. એના લીધે દરેક પગારદારને પણ ઓછામાં ઓછો 8-10,000 રૂપિયાનો ફાયદો થશે.
ગુજરાત જયારે સમગ્ર ભારતમાં ક્લાઇમેટ ચેન્જમાં એક અગત્યનો ભાગ ભજવી રહ્યો છે, આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ એમણે જે સોલાર પોલિસી રજૂ કરી હતી, અને સોલાર અને પવન ઉર્જા એ કુદરતી ઉર્જા સાધનો છે, એમાં ગુજરાતે નોંધપાત્ર પ્રગતિ કરી છે અને ગુજરાત આજે પવન અને સોલાર ઉર્જામાં સમગ્ર દેશમાં નંબર વનનું સ્થાન ધરાવે છે. ત્યારે આ બજેટમાં સોલાર પેનલ અને સોલારના જે કોમ્પોનન્ટ છે એ બધા કોમ્પોનન્ટના ટેક્સ અને ડ્યુટી ઘટાડવામાં આવી છે. એના લીધે આપણા ગુજરાતમાં ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના જે નવા સોલાર પ્લાન્ટ્સ આવી રહ્યા છે એનો ઘણો બધો ફાયદો થશે. અને પમ્પ સ્ટોરેજ એટલે કે આ નવો એક આયામ છે કે જેમાં વીજળી દિવસ નહીં વાપરવાની હોય તો એને સ્ટોર કરીને રાત્રે કે જ્યારે જરૂર પડી ત્યારે વાપરી શકાય, એ પમ્પ સ્ટોરેજ માટે પણ ગુજરાતમાં ઘણા બધા સ્થળો છે જેમાં આપણે પમ્પ સ્ટોરેજ કરી શકીએ, એના માટે પણ ઘણી રાહત આપવામાં આવી છે.